રાધનપુર કોંગ્રેસમાં ભંગાર વરિષ્ઠ આગેવાન ફરસુભાઈ ગોકલાણી અને રમેશભાઈ ગોકલાણી સહિત 100 વધુ કાર્યકર્તાએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો। પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ફરસુભાઈ ગોકલાણી અને રમેશભાઈ ગોકલાણી અને ભાઈલાલભાઈ ઠક્કર, મહેશભાઈ ઠક્કર અને કીર્તિલાલ ઠક્કર અને અન્ય મહાનુભાવોએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટી સાથે મળી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા આહવાન કર્યું હતું। કોંગ્રેસમાં મોટું ભંગાણ થતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચિંતાનો માહોલ છવાયો હતો। ફરસુભાઈ ગોકલાણી સામાજિક આગેવાન અને રાજકીય આગ્રહી હોવાના કારણે તેમને કોંગ્રેસ છોડવાથી કોંગ્રેસને મોટું થશે નુકસાન, ભાજપને મોટો થશે ફાયદો। ભરત સતવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર। અરવલ્લીથી મોડાસા વિભાગથી પ્રેરણાપીઠ નિષ્કલંકી નારાયણ ભગવાનની પગપાળા યોજાઈ હતી। અરવલ્લીથી મોડાસા વિભાગથી પ્રેરણાપીઠ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન પગપાળા પદયાત્રીઓ સંઘ ચૈત્ર સુદ બીજના રોજ મેળાનું બહુ જ મહત્વ હોય છે। ભારતભરમાંથી સંત પતિક ભાઈઓ રથ લઈ પ્રેરણાપીઠ આવે છે। ગાદીપતિ શ્રી જ્ઞાનેશ્વર મહારાજના અધ્યક્ષસ્થાને મેળો યોજવામાં આવશે। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। પ્રાંતિજના તાજપુર કુઈ પાસે કચ્છ કડવા પાટીદાર સમાજના પગપાળા સંઘનું શોભનાબેન બારાઈયાએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। પ્રાંતિજના તાજપુર કુઈ પાસે નેશનલ હાઈવે પર કચ્છ કડવા પાટીદાર સમાજના પગપાળા સંઘનું સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારાઈયાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખ બળવંતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા સદસ્ય ચતુરસિંહ ડાપી, તાલુકા યુવા મોરચા પ્રમુખ નિલેશભાઈ પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। આ સંઘ છેલ્લા 125 વર્ષથી અવિરત સુવિધા મેડિકલ સહિત પાટીદાર સમાજના અર્ગણ્યો ખડે પગે રહે છે। છેલ્લા કેટલાય વર્ષોથી ઈડર વડાલી, ખેબ્રમા, વિજયનગરથી અમદાવાદના પેરાના પીઠ રથ જાય છે, તેમાં 450થી પણ વધારે લોકો જોડાયેલા છે। આબિદ બુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ।